मित्रों हर हर शंभू वालों गीत तो तमे सांभळ्यो छे है ने? हाँ मित्रों केम नहीं, कारण के आ गीत अत्यारे सोशल मीडिया में खूब ज वायरल थई गयुं छे। दरेक जणना मोबाइल में तमे आ गीत वाटू सांभळता ज हशो। पण मित्रों शुं तमने ए खबर छे के आ गीत जेणे गायुं छे ए कोण छे? अरे मित्रों आ गीत आटलू बधुं फेमस थवा छतां पण ये गीत ने यूट्यूब पर थी शा माटे हटावी देवामां आव्युं? तो मित्रों आपणे आ वीडियो में आ बधा ज प्रश्नोनी चर्चा करवाना छीए। तो मित्रों मारू नाम छे प्रिंकेश लिंबाछिया, मारी यूट्यूब चेनल में आप सौनुं स्वागत छे। तो मित्रों फरी एक वार एक नवी ज माहिती साथे एक नवा ज वीडियो में आप सौनुं स्वागत छे। तो चालो मित्रों फटाफट वीडियो नी शरूआत करिए। तो मित्रों हर हर शंभू वाळुं जे गीत छे ए फरमानी नाज ए गायु छे। अने मित्रों आ गीत गावाने कारणे आ गीत छे ए सोशल मीडिया में खूब ज वायरल थई गयुं छे। पण मित्रों तमने ए खबर छे के आ जे गीत छे ए जीतू शर्मा द्वारा लखवामां आवेलुं छे? अने हा आ गीत फरमानी नाज द्वारा गावा बाबत जीतू शर्मा कहे छे के आ गीत गावाथी एमने कोई ज तकलीफ नथी, पण आ जे गीत छे एनो क्रेडिट एमने मळवो जोईए। मित्रों आ श्रावण मासमां हर हर शंभू वाळुं गीत दरेक घरमां संभळाई रह्युं छे। आ गीत लोकोने एटलुं बधुं पसंद आव्युं छे के फरमानी नाज रातोरात स्टार बनी गई छे। फरमानी नाजने आ गीत गावा बाबत केटलाक मुस्लिम कट्टरपंथीओ द्वारा एने धमकीओ पण मळी छे, पण फरमानी नाज एक કોઈપણ ગભરાહટ વગર પોતાનું કામ કરી રહી છે। મિત્રો અસલમાં વાત એ છે કે જે ગીત ગાવા ઉપર ફરમાની નાજ આટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે એ ગીત ઓરિજિનલ એનું પોતાનું નથી। ફરમાની નાજને લોકપ્રિય બનાવવાવાળું ગીત હર હર શંભુ એ જીતુ શર્મા દ્વારા લખવામાં આવેલું છે, અને આ ગીત અભિલિપ્સા પાંડે દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું। એટલે જ જીતુ શર્મા એમ કહે છે કે ફરમાની નાજ દ્વારા આ જે ગીત ગાવામાં આવે છે એને એનાથી કોઈ જ તકલીફ નથી, પણ આ જે ગીત છે એનો ક્રેડિટ એમને મળવો જોઈએ, કારણ કે આ ગીત લખવામાં એમણે ખૂબ જ મહેનત કરી છે। ફરમાની નાજને ખબર હતી કે આ ગીત એનું પોતાનું ઓરિજિનલ નથી, છતાં પણ એ લગાતાર આ મુદ્દાને અવગણતી રહી હતી। અને હવે જીતુ શર્માના વિરોધ પછી ફરમાની નાજે એની યુટ્યુબ ઉપરથી આ ગીતને હટાવવું પડી છે, કારણ કે આ ગીતની અસલી કોપીરાઇટ એ જીતુ શર્મા પાસે છે। તો મિત્રો જો કોપીરાઇટ અનુસાર તમે કોઈપણ વ્યક્તિનું કન્ટેન્ટ વિડીયો કે ફોટાનો ઉપયોગ કરો છો તો એનું ક્રેડિટ તમારે ફરજિયાત આપવું પડશે। અને મિત્રો જેની પાસે ઓરિજિનલ કોપીરાઇટ છે એની પરમિશન પણ તમારે લેવી ખૂબ જ જરૂરી છે। તો મિત્રો હર હર શંભુ ગીતના ઓરિજિનલ રાઇટર જીતુ શર્મા કોણ છે એમના વિશેની થોડી ચર્ચા કરી લઈએ। તો મિત્રો જીતુ શર્મા એ ઓડિશાના રહેવાસી છે, અને એમના પિતાજી શાકભાજીનો ધંધો કરીને એમનું ઘર ચલાવે છે। મિત્રો જીતુ શર્મા એ મહેનતી લોકોમાંના એક છે કે જેમનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું છે। મિત્રો એટલા માટે જ જીતુ શર્મા ફક્ત ને ફક્ત ધોરણ 12 સુધી જ અભ્યાસ કરી શક્યા છે। જીતુ શર્માનું પાલન પોષણ ભલે ને એક ગરીબ પરિવારમાં થયું હોય, પણ એમના સપના ખૂબ જ ઊંચા હતા। બાળપણથી જ જીતુ શર્માને ગાવાનો ખૂબ જ શોખ હતો, એટલા માટે જ જીતુ શર્માએ વર્ષ 2014માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી અને પોતાના ગુરુ આકાશ પાસે ગીતો બનાવવા લાગ્યા। અને મિત્રો આ જ કારણથી જ્યારે ફરમાની નાજે એમનું ગીત ગાઈને સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી અને ક્રેડિટ પણ ના આપ્યો, એટલા માટે જીતુ શર્માને ખૂબ જ ખોટું લાગ્યું હતું। એટલા માટે જીતુ શર્માએ ફરમાની નાજ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કરી લીધું, અને એટલા માટે જ ફરમાની નાઝે પોતાના યુટ્યુબ ચેનલ પરથી આ વાતની ખબર પડતા જ આ જે વિડીયો છે હર હર શંભુ વાળો એણે એની યુટ્યુબ ચેનલ પરથી હટાવી દીધો। તો મિત્રો આ વિડીયો પરથી તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય
તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને મિત્રો, જો તમારી પણ પોતાની કોઈ યુટ્યુબ ચેનલ હોય તો ખાસ કોપીરાઇટનું ધ્યાન રાખશો કે તમે જે વિડીયો બનાવો છો અને અપલોડ કરો છો એ ફક્ત અને ફક્ત તમારા પોતાના ઓરિજિનલ હોય. અને મિત્રો, એક ખૂબ જ મહત્વની વાત કે યુટ્યુબ ચેનલ વિશે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી હું તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આ વિડીયોને લાઇક કરશો, શેર કરશો. ત્યાં સુધી આવજો, ફરીથી મળીશું. જય અંબે, જય માતાજી.